वेलकम टू लिटल बर्ड इंग्लिश स्कूल। काव्य पहलू मुरली। मुरली एटले के वांसरी, बंसी। वांसरी जे आपणे वगाड़ीए छे एने मुरली पण कहेवामां आवे छे। एना कवित्री छे मीराबाई। आपणे काव्य विशे जाणीए एना पहेला आपणे मीराबाई विशे पण थोड़ू घणू जाणी लईए। मीराबाईनो जन्म ઈસવીસન 16મી સદીમાં રાજસ્થાનના મેળતા રાજકુટુંબમાં થયો હોય એવું માનવામાં આવે છે। નાનપણથી જ તેમને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો। તેઓ મેવાડ વ્રજ અને દ્વારિકામાં જે સાધુ સંતો મળે એ સાધુ સંતો સાથે મળીને તે ભજન કીર્તન કરતા હતા। કૃષ્ણ ભક્તિના પદો એટલે કે કાવ્ય એમણે ગુજરાતી, વ્રજ, રાજસ્થાની અને હિન્દી ભાષામાં પણ લખેલા છે। એટલે કે કહેવાનું ભાવાર્થ એવું છે કે એમણે માત્ર ગુજરાતી ભાષામાં કાવ્ય નથી લખ્યા, એમણે વ્રજ, રાજસ્થાની અને હિન્દી ભાષામાં પણ કાવ્યો લખેલા છે। અને એ જે બધા કાવ્યો એટલે કે પદો છે એ પદોમાં કૃષ્ણ ભક્તિની ભાવનાનું સરસ નિરૂપણ આપણને જોવા મળે છે। અને સંતની હૃદયની સંવેદનાની તીવ્રતા અને ભાષાની સાદગી તેમના દરેક પદોમાં આપણને જોવા મળે છે। મીરાબાઈના પદોમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ આપણને સદાય ઝળહળતી જોવા મળે છે। આ પદમાં પણ કવિત્રીએ સુંદર રીતે કૃષ્ણની રાસલીલાનું વર્ણન કર્યું છે। તો ચાલો આપણે હવે કાવ્ય વિશે માહિતી મેળવીશું। વાગે છે રે વાગે છે વૃંદાવન મુરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે વૃંદાવનમાં મુરલી વાગે છે। કવિત્રી કહેવા માંગે છે કે વૃંદાવનમાં મુરલી વાગે છે, મુરલી એટલે કે વાંસરી વાગે છે, તેનો નાદ એટલે કે અવાજ આખા ગગનમાં, ગગન એટલે કે આકાશમાં જાણે ગાજતો હોય એવો સુંદર મધુર અવાજ મુરલીનો આખા વૃંદાવનમાં જાણે સંભળાતો હોય એવો સુંદર રીતે અવાજ એનો વાગી રહ્યો છે અને સાંભળી રહ્યા છે। વૃંદાવતી વનને માર્ગ જાતા દાન દધીના માંગે છે, કહેવાનો ભાવાર્થ છે વૃંદાવનના રસ્તે જતા દધીના દાન, દધી એટલે કે દહીંના દાણ, દાણ એટલે કે જકાત માંગે છે, વૃંદાવનમાં મુરલી વાગે છે। એટલે કે કૃષ્ણ ભગવાન રસ્તો રોકીને ઊભા રહ્યા છે, જ્યારે ગોપીઓ ત્યાંથી નીકળે છે ત્યારે તે દહીંના દાણ માંગે છે, એટલે કે એક જાતનું જકાત માંગે છે કે તમે અમને દહીં આપો ને પછી તમે અહીંયાથી જાઓ। એવી રીતે રસ્તો રોકીને કૃષ્ણ ભગવાન ગોપીઓ પાસે દહીં માંગી રહ્યા છે। વૃંદાતે વનમાં રાસ રચ્યો છે, રાસમંડલમાં બિરાજે છે, શું કહેવા માંગે છે વૃંદાવનમાં રાસ રચાયો છે, રાસમંડલમાં બિરાજે છે, એટલે કે સુંદર રીતે વૃંદાવનમાં રાસ મસ્ત રીતે રમાયો છે, રાસ રમી રહ્યા છે અને રાસમંડલમાં કૃષ્ણ ભગવાન વચ્ચે ઊભા રહીને મસ્ત રીતે મુરલી વગાડી રહ્યા છે। પીરા પીતાંબર જરકસી જામાં પીરો તે પટકો બિરાજે છે, કાને તે કુંડર મસ્તકે મુગટ મુખ પર મુરલી બિરાજે છે। આ જે બે પંક્તિઓ છે એ પંક્તિઓમાં કૃષ્ણ ભગવાનના પહેરવેશનું વર્ણન કરવામાં આવ્યું છે। એટલે કે કૃષ્ણ ભગવાને કેવો પહેરવેશ પહેર્યો છે, તો કૃષ્ણ ભગવાને પીરું પીતાંબર પહેર્યું છે, જરકસી જામો, જરકસી જામો એટલે કે જરડોસી વર્કનું પહેરેલું ઉપરનું અંગરખું એમણે પહેરેલું છે, પીરો તે પટકો એટલે કે કેડ પર તેમણે પટકો પીળા રંગનો બાંધ્યો છે, કાનમાં તેમણે કુંડળ પહેરેલા છે, માથે મુગટ છે અને મુખ પર તે મુરલી બિરાજે છે એટલે કે મુરલી વગાડી રહ્યા છે। વૃંદાતી વનની કુંજ ગલીમાં વાલ થનક થનક થઈ નાચે છે, બાઈ મીરા કે પ્રભુ ગિરધરના ગુણ દર્શન થકી દુઃખ ભાંગે છે। સરસ સુંદર રીતે આ બે પંક્તિઓમાં વર્ણન કરેલું છે, શું કહેવામાં આવ્યું છે કે વૃંદાવનની કુંજ ગલી એટલે કે વૃંદાવનની ગલીઓ ખૂબ જ નાની છે, પરંતુ એ નાની નાની ગલીઓમાં જ્યારે કૃષ્ણ ભગવાન થણક થણક થઈ કરીને જ્યારે નાચે છે અને નાચતા નાચતા જ્યારે તે મુરલી વગાડે છે ત્યારે લોકો એમને જોતા રહી જાય છે। મીરાબાઈના પ્રભુ ગિરધર એટલે કે ગિરધર એટલે કે કૃષ્ણ ભગવાનનું બીજું નામ છે। મીરાબાઈ કહે છે કે ગિરધરના ગુણ દર્શન થકી દુઃખ ભાગે છે, એટલે કે ભગવાન કૃષ્ણના જ્યારે હું દર્શન કરું છું ત્યારે દર્શનથી મારા જીવનમાં જે દુઃખ છે એ સર્વા દુઃખ ભાગી જાય છે અને મને મનની શાંતિ મળે છે। કૃષ્ણ તે વૃંદાવનમાં મુરલી વગાડી રહ્યા છે।
વૃંદાવનમાં સરસ રીતે કૃષ્ણ ભગવાન મુરલી વગાડી રહ્યા છે. ગોપીઓ મગ્ન બનીને આજુબાજુ રાસ રમી રહી છે. કૃષ્ણ ભગવાને સુંદર પહેરવેશ પહેર્યો છે. કૃષ્ણ ભગવાનના દર્શન થકી દુઃખ આપણા દૂર થઈ જાય છે એનું સુંદર રીતે મીરાબાઈએ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે.